શું છે આ સમગ્ર ઘટના ક્યાં બનવા પામી છે અને કયા કારણોસર આરોપીને જોઈને પોલીસ ચોંકી ઉઠી નમસ્કાર દર્શક મિત્રો હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું કે જે ઘટનાના આરોપીને ઝડપી પાડ્યા બાદ આ આરોપીને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી ત્યારે શું છે આ સમગ્ર ઘટના ક્યાં બનવા પામી છે અને કયા કારણોસર આરોપીને જોઈને પોલીસ ચોંકી ઉઠી તે વિશે વિગતે વાત કરીએ આ સમગ્ર ઘટના છે રાજસ્થાનના સિરોહીની જી હા રાજસ્થાનમાં સગીર બારકી પર બળાત્કાર કરનાર આરોપીની ધરપકડ કર્યા બાદ સિરોહી પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તે પુરુષ નહીં પરંતુ એક મહિલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે પુરુષના વેશમાં આવેલી આ મહિલા સગીરા પર બળાત્કાર અને અપહરણના કેસમાં પોલીસના હાથે ઝડપાઈ હતી તે મહિલા હોવાની તપાસની પુષ્ટિ સાથે બળાત્કારનો કેસ ફગાવી દેવામાં આવ્યો હતો પરંતુ સગીરનું અપહરણ કરવાના આરોપને કારણે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે સિરોહી મહિલા પોલીસ સ્ટેશનના જ માયા પંડિતે આ સમગ્ર મામલાની પુષ્ટિ કરી છે માયા પંડિતે જણાવ્યું કે કેસ અઠ્યાવીસ નવેમ્બરે નોંધાવવામાં આવ્યો હતો આરોપ છે કે શંકર નામના આરોપીએ સગીર બાળકીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો કેસ નોંધ્યા બાદ પોલીસે આરોપીની પાંચ ડિસેમ્બરે કસ્ટડી લીધી કસ્ટડી લીધા બાદ આરોપીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો પોલીસની પ્રાથમિક તપાસમાં જ પડદો ઉઠ્યો હતો આરોપીએ પોલીસને જણાવ્યું કે તે પુરુષ નહીં પરંતુ મહિલા છે તે પુરુષના વેશમાં એક સ્ત્રી છે આ આ પછી પોલીસે આરોપી શંકરની મેડિકલ તપાસ કરાવી તપાસનો અહેવાલ ખરેખર ચોંકાવનારો હતો જેમાં આરોપી મહિલા હોવાની પુષ્ટિ થઈ હતી સ્ટેશન ઇન્ચાર્જ માયા પંડિતના જણાવ્યા અનુસાર આરોપી પર બળાત્કારનો આરોપ ખોટો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ પોલીસમાં નોંધાયેલા અપહરણનો આરોપ હતો ન્યાયિક કસ્ટડીમાં છે પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાની આપવી જણાવી હતી તેણીએ કહ્યું કે તેને તેના પતિ દ્વારા હેરાન કરવામાં આવે છે તેના પતિએ તેને છોડી દીધા બાદ તે નિરાધાર હતી આ જીવિકા માટે તેણે આ રીતે માણસનો ધારણ તે શંકર નામના પુરુષ તરીકે રહેવા લાગી હતી સમગ્ર મામલે પોલીસની વધુ તપાસ ચાલી રહી છે ત્યારે હાલ તો આ સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધા બાદ આરોપી એક પુરુષ નહીં મહિલા હોવાનું જાણતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી જ્યારે સમગ્ર ઘટનામાં આરોપી પર જે બળાત્કારનો કેસ લગાવવામાં આવ્યો હતો તે ખોટો સાબિત થયો હતો આ સાથે જ આરોપી પર અપહરણની ફરિયાદના આધારે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે